સમાચારમાં આગળના મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં હીટવેવ હજુ યથાવત. મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. અમદાવાદ વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હીટવેવની અસર જોવા મળી રહી છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. રાજકોટ અને જૂનાગઢમાં 40 ડિગ્રી તાપમાન, રાજકોટ ભુજ અને ભાવનગરમાં 39 ડિગ્રી તાપમાન, તો સુરતમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો. તો રાજકોટમાં યલો એલર્ટ યથાવત. અસહ્ય તાપમાન આમ સ્થાનિક લોકો હીટવેવની અસર જોવા મળી રહી છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. સીધા તાપથી બચવાની તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી રહી છે. કેવી રીતે હીટવેવથી બચવું તે માટે પણ તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી રહી છે. તો અસહ્ય તાપમાં ગુજરાત અકળાયું છે. તો જે રીતે ગાંધીનગર અમદાવાદ 40 ડિગ્રી ને પાર પહોંચ્યું છે, તો જે રીતે લૂ લાગવાથી બચવાના ઉપાયો, પાણી, લીંબુનો શરબત, તેવી ઠંડા પીણાનો ઉપયોગ કરવો, વડિયાળી, કાચી કેરી, ગુલાબ અને કાળી દ્રાક્ષના શરબત પીવાથી શરીરને ઠંડક અનુભવાશે. તો આજ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રાજકોટથી અનિરુદ્ધ, સાથે જ સાણંદથી જોડાઈ ગયા છે ગૌતમ શ્રીમાળી. ગૌતમ, સીધા આપણી પાસે આવીશું. જે રીતે મહત્વની વાત કરીએ, ગરમીનો પારો છે વધી રહ્યો છે, હીટવેવની અસર જોવા મળી રહી છે, સાણંદમાં કેવા પ્રકારનો માહોલ સામે આવી રહ્યો છે? હજી પાર ચોક્કસ જણાવી દઉં તો હાલ જો મહત્વની વાત કરવામાં આવે તો ગરમીનો પારો છે, પ્રકોપ છે, તે દિન પ્રતિદિન વધી રહ્યો છે. ખાસ કરીને હું આજે બરવાળા વિસ્તારમાં છું. બરવાળા વિસ્તારની જો વાત કરવામાં આવે તો બરવાળા વિસ્તારની અંદર હાલ જે તાપમાનની વાત કરવામાં આવે તો 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમીના કારણે જે બજાર છે તે સુનસાન જોવા મળી રહી છે અને ખાસ કરીને મારી સાથે કેટલાક નાગરિકો પણ જોડાઈ ચૂક્યા છે. આ ગરમીના કારણે કેવી પ્રકારની અસર થઈ રહી છે સીધી વાત એમની સાથે કરીશું. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગરમીને લઈ અને દિન પ્રતિદિન ધંધા રોજગાર પર પણ અસર થતી હોય છે અને આ વર્ષે જો વાત કરવામાં આવે તો માર્ચ મહિનાથી જ ગરમીનો પારો છે તે ઉગ્ર બની રહ્યો છે. ત્યારે શું કહેશો તમે, કેવા પ્રકારનો માહોલ સર્જાઈ રહ્યો છે તમારા વિસ્તારમાં અને કેવા પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ગરમીના કારણે? ગરમીના હિસાબે અત્યારે કામ સંજોગે જ માણસો બહાર નીકળે છે. બાકી અત્યારે તો ઠંડા પીણા, જ્યુસ વગેરે લઈને લોકો શાંતિ અનુભવે છે અને અત્યારે ગરમીના કારણે બજારો બધી સુમસાન થઈ ગઈ છે. ધંધા રોજગાર ઉપર અસર બહુ પડી છે આના કારણે અને આ વર્ષે તો તાપનું બહુ અતિશય છે. આના કારણે ધંધા રોજગારમાં બહુ અસર કેવરાવે છે. તો મહત્વની વાત એ છે કે ધંધા રોજગાર પર અસર પડી રહી છે. ખાસ કરીને આ વિસ્તારની જો વાત કરવામાં આવે, બરવાળા વિસ્તાર છે તે કપાસના પાક માટે ખૂબ જ જાણીતો વિસ્તાર છે અને કપાસના પાક માટે એટલે કે કપાસનો પાક છે તે લેતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મજૂરી કરતા જે ખેત મજૂરો છે તે મળી નથી રહ્યા. કારણ કે ગરમીના કારણે આ પ્રકોપ વધી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે કામ કરતા જે કારીગરો છે, મજૂરો છે, તે પણ મળતા નથી. મારી સાથે બીજા પણ એક યુવાન જોડાઈ ચૂક્યા છે. સીધી વાત એમની સાથે કરીશું. કેવા પ્રકારનો માહોલ અને કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે ગરમીના કારણે અગાઉ કરતા આ વર્ષે જે ગરમી પડી રહી છે, શું કહેશો તમે? દર વર્ષે અહીંયા લગભગ 40 ડિગ્રી તાપમાન એપ્રિલ મહિનામાં સર્જાતું હોય છે. એની બદલે આ વખતે 10 માર્ચથી જ તે 39-40 ડિગ્રી તાપમાન જેવું વાતાવરણ જોવા મળે છે. તમે જોઈ શકો કે અહીં જે માણસો છે જે ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને સોડા, લીંબુ સોડાથી કામ ચલાવે છે અને ગરમીનો પ્રકોપ બહુ વધારે છે. એટલે ઘણી બધી સમસ્યાઓ છે, જેમ કે મજૂર વર્ગ હોય એમને પણ તકલીફ પડે છે. બજારો સુમસામ જોવા મળે છે, વેપારીઓ પણ કંટાળી ગયા છે અને કહે છે કે જે માણસો છે જે હેરફેર કરી શકતા નથી અને રોજગારીમાં ઘણો બધો તફાવત જોવા મળે છે પહેલા કરતા અત્યારે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે બરવાળા વિસ્તાર છે ત્યાં ગરમીના કારણે જે ખેત મજૂરો છે તે નથી મળી રહ્યા. ક્યાંક ને ક્યાંક જે બજારો છે તે ધમધમતી હોય છે પરંતુ એ સુમસામ થઈ ગયો છે. આ ગરમીના કારણે જ જે માર્ચ મહિનો છે તેની જે પૂર્ણાહુતિ થઈ રહી છે. એપ્રિલ મહિનામાં જે ગરમી છે તે વધી રહેતી હોય છે અને ત્યાર કારણ કે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તેના કારણે અવનવી જે મુશ્કેલી છે તે સર્જાઈ રહ્યા છે લોકોમાં. ગૌતમ, આપની સાથે સંપર્ક સાધેલો રાખીશું. આ સાથે સીધા રાજકોટ જશું ને રાજકોટથી મારા સંવાદદાતા અનિરુદ્ધ સાથે વાત કરીએ. અનિરુદ્ધ, જે રીતે વાત કરીએ સાણંદની અંદર 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે, મહત્વની વાત કરીએ 40 ડિગ્રી પાર સમગ્ર રાજ્યની અંદર આશરે જો સરેરાશ જોવા જઈએ 40 ડિગ્રીને પાર તાપમાન જોવા મળી રહ્યું છે. રાજકોટમાં તંત્ર દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. હાલમાં કેવા પ્રકારનો માહોલ સામે છે?
जी खास कर राजकोट तीन दिवस थी प्रमाण येलो एलर्ट जाहिर करवामां ते हूँ त्यारे त्यारे तमने रस्ताओ पण बताई दईश के प्रमाण राजकोट 24 कलाक धमधमता रस्ताओ पर आकरा तापना कारण तमे अत्यारे माहोल जोई शको छो के कोई एक सुनसान एक कर्फ्यू जेवो माहोल होय तेवो माहोल राजकोट नी अंदर अत्यारे जोवा मळी रह्यो छे अने खास करीने राजकोट नी अंदर सरकार राजकोट महानगरपालिका द्वारा ठेरठेर के जे अमुक विस्तारो छे ते विस्तारो नी अंदर लोको माटे छास वितरण अने वरियारी पाणी नुं वितरण पण करवामां आव्युं के जे प्रमाणे येलो એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે લોકોને અને કામ વગર લોકોને બહાર પણ ન નીકળવું બપોરે 1-5 લોકોને બહાર પણ ન નીકળવું તે ઉપરાંત જે સગર્ભા મહિલાઓ છે ખાસ કરીને જે વૃદ્ધો છે અને નાના બાળકો છે તે લોકોને બહાર ન કાઢવા તેવી પણ એક રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે એક સૂચના પણ જારી કરી છે તે ઉપરાંત હજી જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે કે જે આગાહી છે તે હજી પણ સતત 8 દિવસ સુધી આવો જ તાપ વરસતો રહેશે અને તમને જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે રાજકોટનું તાપમાન હતું તે 42 ડિગ્રી હતું કે અત્યાર સુધીમાં માર્ચ મહિનાની અંદર હાઈએસ્ટમાં હાઈએસ્ટ જો તાપમાન થયું હોય તો ગઈકાલનું જે 42 ડિગ્રી હતું આજે પણ 40 ઉપર તાપમાન પહોંચી ગયું છે એનો મતલબ કે હજુ પણ 8 દિવસ સુધી આવું જો એક આકરો તાપ ચાલુ રહેશે હજી તો ખાલી ઉનાળાની શરૂઆત થઈ છે તે પહેલાં જ સૂર્યનારાયણ તપતા એક રાજકોટ વાકરીઓ અકરામણ અનુભવી રહ્યા છે અને ખાસ કરીને એક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે એક એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે સોમવારથી જૂની અંદર એક જે પ્રમાણે જૂના પ્રાણીઓ છે 265થી પણ વધુ પ્રાણીઓ જૂની અંદર વસવાટ કરી રહ્યા છે સિંહ છે ચિત્તા દીપડા જે લોકોને ગરમીમાં અકરામણ થાય છે તેઓ માટે એક ફુવારાની પણ વ્યવસ્થા સોમવારથી રાખવામાં આવશે તે લોકો ગુલ્ફી અને બરફની પેટો પણ રાખવામાં આવશે તે લોકોને આવી ગરમીની અંદર ઠંડક મળે તે માટેનું એક અલાયદા આયોજન પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવારથી કરવામાં આવશે એટલા માટે કે આજે તે કમિશનરે જાહેરાત કરી કે જે પ્રમાણે હવામાન વિભાગે જાહેરાત કરી છે કે હજી 8 દિવસ આકરો તાપ યથાવત રહેશે તેને લઈને એક તંત્ર આખું એલર્ટ થઈ ગયું છે તમે રસ્તાઓ પણ જોઈ શકો કે રાજકોટના રસ્તાઓ સતત ધમધમતા રસ્તાઓ અત્યારે તમને કર્ફ્યુ જેવો માહોલ એટલે કે સૂર્યનારાયણની સંચારબંધી હોય તેવો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે પણ આગામી દિવસોની અંદર જે પ્રમાણે રાજકોટની અંદર વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ પાણી વિતરણ તે ઉપર છાસનું વિતરણ અને વરિયારી પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે લોકોને જે પ્રમાણે આકરો તાપ લાગી રહ્યો છે તાપથી બચવા માટે લોકોને અલગ અલગ નુસખાઓ જે રાજકોટની સંસ્થાઓ દ્વારા પણ શરૂ કરવામાં આવે છે કે લોકોને તાપ ન લાગે લોકોને ઠંડક થાય તેવું પણ એક પ્રકારનું રાજકોટની અંદર આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે ને અને હજી પણ આજે આખું તાપમાનનો જે પારો છે હજી 8 દિવસ એટલે કે હવામાન વિભાગે જે આજે જાહેરાત કરી છે કે હજુ પણ 8 દિવસ સુધી આકરો તાપ જારી રહેશે જી અનિરુદ્ધ સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાથે જ ગૌતમ આપનો પણ ખૂબ ખૂબ આભાર તો જે રીતે વાત કરીએ રાજકોટથી અને સાણંદથી મારા સંવાદદાતા જોડાઈ ગયા હતા મહત્વની વાત કરીએ તો રાજકોટમાં પણ ક્યાંક એક કર્ફ્યુ જેવો માહોલ ગરમીને કારણે જોવા મળી રહ્યો છે જે રીતે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે આગામી 3 દિવસોની અંદર પણ હીટવેવની અસર હજુ પણ જોવા મળશે તો રાજકોટમાં 3 દિવસથી 31 માર્ચ સુધી યલો તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું સાથે સાણંદની અંદર પણ કર્ફ્યુ જેવો માહોલ લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે ગરમીથી બચવા માટે તો જે રીતે વાત કરીએ ભાવનગરમાં પણ અસહ્ય તાપથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે ભાવનગરની અંદર પણ ગરમીએ પોતાનો પ્રકોપ સૂર્યનારાયણે પોતાનો પ્રકોપ યથાવત રાખ્યો છે સમગ્ર રાજ્યની અંદર ગરમીનો પારો ઉચકાવશે જેવી ચાલુ થઈ ગઈ છે હજી આવતો ઉનાળો જે બાકી છે તો અત્યારે એવી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે સ્પેક્ટાકલ પહેરો કે ચશ્મા પહેરો જે તમને આંખને નુકસાન ન કરે કોઈ એવું ઠંડા પીણા જે કે જે છાસ સોડા છે કે પાઇનેપલ સોડા છે કે લીંબુ સોડા છે એવું વધારે વધારે પીવાની આગળ રાખો તો ગરમીની શરૂઆત છે લાગે એવું રહ્યું છે કે બધા ઠંડા પીણા પીવા જોઈએ વધારે લીંબુ પાણી છે તો બધા આપ જોઈ રહ્યા છો બધી દુકાનોમાં બધી જગ્યાએ અત્યારે ગર્દી જામી રહી છે મોઢે પણ રૂમાલ બાંધીને હાથમાં કે ગ્લોવ્સ પહેરીને આજે આ તો શરૂઆત જેથી સ્ટાર્ટિંગ થયું છે ત્યાં જ તે જેટલી ગરમી પડી રહી છે આગળ જતાં થોડુંક આપણે